પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં સવારની પ્રેમી સલામ. આજે 22 ઓક્ટોબર 2021 અને શુક્રવારનો દિવસ, અને આ દિવસને માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. આ દિવસ જોવાને માટે ઘણા બધાએ આશા ઈચ્છા રાખી હશે, આયોજનો કર્યા હશે, પણ કોઈને કોઈ રીતે આ દિવસ જોઈ શક્યા નહીં હોય. પ્રભુની અત્યંત દયા કૃપાને લઈને આ દિવસ પ્રભુએ આપણને બતાવ્યો છે. તો આવો આપણે પ્રભુના ચરણોમાં બેસીને પ્રભુનો આભાર માનીએ. આજનો પ્રશ્ન એ માથીની લખેલી સુવાર્તા, તેનો 15મો અધ્યાય અને 33મી કલમ, માથી 15 અને 33. ત્યાં શિષ્યોએ પ્રભુ ઈસુને પ્રશ્ન કર્યો. કેવો પ્રશ્ન કર્યો? કે આટલા બધા લોકો તૃપ્ત થાય એટલી રોટલી અમે રાનમાં ક્યાંથી લાવીએ? પ્રશ્ન એ છે કે પ્રભુ ઈસુ લોકો સાંભળવા આવ્યા છે, હવે લોકો ભૂખ્યા થયા છે, ત્યારે પ્રભુ ઈસુએ શિષ્યોને કહ્યું કે તમે આ લોકો માટે જમવાની વ્યવસ્થા કરો. અને એ પ્રશ્ન સાંભળીને, એ સૂચન સાંભળીને ઈસુને શિષ્યોએ પ્રશ્ન કર્યો, આટલા બધા લોકો, હવે આ જગ્યાએ રોટલી મળતી નથી અને અમે ક્યાંથી આટલી બધી રોટલી લાવીએ કે જેથી તેઓ ધરાઈને ખાય? હવે શિષ્યોએ ભૂલી ગયા કે થોડા દિવસો પહેલાં પ્રભુ ઈસુએ 5 રોટલી અને 2 માછલીમાંથી 5,000 માણસોને જમાડેલા અને એમાંથી પાછા 12 ટોપલી તો વધેલી. એ આખો ચમત્કાર શિષ્યો ભૂલી ગયા. બીજા અર્થમાં શિષ્યોને વિશ્વાસ નથી. ત્યારે પ્રભુ ઈસુએ પ્રશ્ન કર્યો કે તમારી પાસે આજે કેટલી રોટલી છે? અને એમણે કહ્યું કે અમારી પાસે 7 રોટલી. તો તે વખતે તમારી પાસે 5 હતી અને આજે 7 છે, શું હું કરી શકું એમ નથી? જો 5માંથી 5,000ને જમાડી શકતો હોવ તો આ 7માંથી ના જમાડી શકું? કેમ તમે આ વિશ્વાસ ભૂલી ગયા? હું આ કરી શકું છું. અને શિષ્યો એ ભૂલી ગયા. શિષ્યો ભૂલી ગયા માટે પ્રશ્ન કર્યો કે આટલા બધાની રોટલી અમે ક્યાંથી લાવીએ? હવે પ્રભુ ઈસુ જે અહીં આગળ કહેવા માગતા હતા કે શિષ્યોના જીવનમાં એમણે જે બહુ જ મોટો ચમત્કાર જોયો, છતાં પણ બીજી વખતે અવિશ્વાસ દર્શાવે છે. શું આવું આપણા જીવનમાં નથી બનતું? પ્રભુએ એક વખતે આપણને એક પ્રશ્નમાંથી બહાર લાવ્યા, એક મુશ્કેલી હતી, એક જરૂરિયાત હતી, પ્રભુની પ્રાર્થના કરી અને એ જરૂરિયાત પ્રભુએ પૂરી કરી છે, તો શું બીજી જરૂરિયાત પ્રભુ નહીં પૂરી કરે અને ચિંતા કરવા લાગતા હોઈએ છીએ? તો આ પ્રશ્ન દ્વારા પ્રભુ આજે આપણને પણ, આપણા વિશ્વાસને પણ તાજો કરવા માગે છે. આપણો વિશ્વાસ પ્રભુ પ્રત્યે છે? શિષ્યો તો ભૂલી ગયા, થોડા જ વખતમાં ભૂલી ગયા. આપણે યાદ કરીએ કે આપણા જીવનમાં પ્રભુએ આપણી પ્રાર્થનાનો અદ્ભુત રીતે કઈ રીતે જવાબ આપ્યો છે. અને ફરી પાછો બીજો કોઈ પ્રશ્ન આવ્યો છે, તકલીફ આવી છે, માંદગી બીમારી આવી છે, તો એ જ પ્રભુ, એ પ્રભુ આ વખતે પણ આપણને મદદ કરી એમ શકે એમ છે, આપણો પ્રશ્ન હલ કરી શકે એમ છે, આપણી જરૂરિયાત પૂરી પાડી શકે એમ છે. તો પ્રભુ પર વિશ્વાસ રાખીને આગળ વધીએ એવું આજના પ્રશ્નમાં પ્રભુ તમને અને મને જણાવી રહ્યો છે. અને પ્રભુને પ્રાર્થના કરીએ કે આજનો આ પ્રશ્ન, શિષ્યોનો પ્રશ્ન, ઈસુનો જવાબ આપણા બધાના માટે સર્વ રીતે આશીર્વાદિત બને એ પ્રભુને પ્રાર્થના કરીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આજનો પ્રશ્ન, શિષ્યોએ પ્રશ્ન કર્યો અને એમાં શિષ્યોનો અવિશ્વાસ દેખાતો હતો. આજે પ્રભુ અમે એવો પ્રશ્ન ન કરીએ, પણ તમારા પ્રત્યે અમારો વિશ્વાસ જાહેર કરીએ. તમે બધું જે કરી શકો એમ છો અમારા માટે,
અને ભૂતકાળમાં ઘણું બધું કર્યું છે, તો આજે નવી બાબત સમજવામાં સહાય કરો, મદદ કરો, દોરવણી આપો. પ્રભુ ઈસુના નામે સાંભળો અને માન્ય કરો. આમેન.